કાળી મજૂરી કરીને કપાસનો પાક ઉગાડ્યો હતો જગતના તાત કહેવાતા ખેડૂતે દિવસ રાતના ઉજાગરા કરી દીકરાની જેમ પોતાના ખેતરોમાં કપાસના પાકનું જતન કર્યું હતું અને તે કપાસના પાકમાં ગુલાબી ઈયળો દેખા દેતા ખેડૂતોની સારા પાકની આશા ઉપર જાણે પાણી ફરી વળ્યું અને ગુલાબી ઈયળો એક બે ઉભારોના કપાસના નહીં પણ સમગ્ર ખેતરના પાકમાં ગુલાબી ઈયળો આવી જતા વીરપુરના ખેડૂતે પોતાના ખેતરમાં લીલોછમ ઉભા કપાસના પાકને માલધારીઓના પશુઓને ચરવા માટે આપી દીધો હતો

બીજી બાજુ માલધારીઓએ પણ જણાવ્યું હતું કે ખેડૂતોના લીલાછમ કપાસના પાકમાં પોતાના પશુઓને ચરાવવા જીવ તો નહોતો હાલતો છતાં ખેડૂતોના પશુઓ પ્રત્યે લાગણીથી ઊભા કપાસના પાકને પશુઓને ચરવા મૂક્યા હતા આમ કપાસના લીલાછમ પાકમાં ગુલાબી યડોથી હારી થાકેલા જગતનો તાત ગણાતા ખેડૂતો તંત્ર પાસે તાત્કાલિક પાક વીમા સહાય જેવી સહાયનું ચૂકવણું કરવું જોઈએ તેવી માંગ કરી રહ્યા છે વીરપુર જલારામ સીમતળમાં મારી એક હેક્ટર જમીન છે એક હેક્ટરમાં મેં કપાસ વાવેલો કપાસમાં ગુલાબી આવતા અમારા દીકરા સમાન પાક ઉભા કપાસ વીણ્યા વગર માલઢોરને ચરવા મૂકી દીધા તમે નજર સામે જોઈ શકો છો આમાં ગુજરાત સરકાર ખેડૂતને વારે આવવાની જરૂર છે અમારા ઉભા પાકની માલઢોળ અત્યારે ઉભા પાકમાં માલઢોર ચરી રહ્યા છે અને હરિભાઈ ડોગરિયા અંબાભાઈ એના ખેતરમાં તેમને અમને આ પંદર દિવસ પહેલાં રજા દીધી જશે તમે જાવી લો તમારો કપાસ સારો થઈ જાય ભગવાન સારું કરી દે પણ એ સદાય કાબુમાં ન આવ્યો આ રાતડિયો ઘણા વર થયા છે અને કોઈ કાબૂ કરી શકતા નથી અને એને દીકરા સમાન આ પાક એને આ ઢોરને ભેરાવી દીધો અમે પણ અટકાવી ગયા માલધારી ક્યાં કેમ સારું આમ તો કપાસ કેવો થશે સદાય ક્યાં સારી દીધો દીકરા સમાન કપડા જાતો કર્યો તો ખરેખર આ અમે ઘાચારા બી હેરાન છે અમારો વગડો લૂંટાઈ ગયો અને ખેડૂતને ખેડૂત તળા રોજ મરેલો છે અને રોગ નો તળા અને વરસાદ નો તરા પણ કાયમ એવા સારા પણ થતા તો નમ્ર વિનંતી ગુજરાત સરકારને કે નર્મદા ને પોચાડો કઈ રીતે ગૌરવ ગાજીપરા સાથે કિશન મોરબિયા લાઈવ ગુજરાત ન્યૂઝ વીરપુર